પંદર દિયે પરબ આવે ને મહિને આવે માસ મારે રોટલા બારે માસ મારે રોટલા બારે માસ કામે કોઈ દી જાવું ને ને ક્યાંથી આવે પગાર મારે કકળાટ બારે માસ મારે કકળાટ બારે માસ હે તમને કહું હજી તમે ગીત જ ગાવ છો કઈ વસ્તુ લેવા નથી ગયા પણ હું વિચારું છું હું ખાવું એમ બોલ રસપુરી ખાવી દાળ પુરી ખાવી શાકપુરી ખાવો શિખંડ પુરી ખાવી મઠો પુરી ખાવી કે પાણી પુરી ખાવી આપણું બજેટ હોય ખાવી આપણા બજેટ માં તો એકે નથી તો હું ખાવું એ કામ કરવી તો કારેલી ને એમ કહે રસ પુરી ખાવા વહી જવી તો કે શું અમે મહેમાન ગતી આવ્યા પણ ઈવડા ઈ કાલ નમાર બાંધ કરે છે હે તાર બાંધ કરે વહી ગયા તો લોકેશ કુમારે હોશિયાર છે કાં કે વાર તેવાર આવે એટલે હા હરી એમ વહી જાય ખસતો તો ન થાય હું કોઈ દી ગયો ના ના તો આલા પહેલી વાર તારા બારા ઘરે રસ પરી ખાવા જાવી ના ના કારેલી ની તો ગયા છે પછી માર બાપા એ પૈસા એ ન હોય આપણે ન જાવું હું શાક ના રોટલા બનાવી નાખું ના રે ના આ શાક રોટલા ન ખાવાના ખાવી તો રસ પરી ખાવી બકુલ ભાઈ હાલો આપણે રસ ને પૂરી ભાગ માં બનાવી અચ્છા તું હું લાવીશ બરાબર અને મારે હું લાવવાનું રસ ને પૂરી એટલે રસ પૂરી હોય ને તો તો અમારે બરફ ની ન જરૂર પડે એમ નામ ખાઈ જાવી ઓ રસ કેન્સલ કરો મે બરફ ને પૂરી ખાવી એટલે બરફ ને પૂરી ખાવી તો તો પાણી પૂરી ન ખાવી તો આનો પાણી પૂરી ખાવી આજ પાણી પૂરી ન ખાવી રસ ને પૂરી જ ખાવી આલે બરફ તો કબાટ માં મૂકી દે ઓગળી ન જાય ને એટલે હું હમણાં કેરી ની વ્યવસ્થા કરીને આવું અન તમને કહું હવ આવજો નકર બરફ ઓગળી જશે તમે જો અમારે કેટલી બધી કેરી પાકી આજ તો કેરી વેસવા જવાનું છે લ્યો ભલા દાદા બીજું કેરી નું બકડીયો ભરાઈ ગયો આ લાલ તો કેરી વેસવા વયા જાવી ઉભા રહ્યો હું ચાર પાંચ કેરી ખાઈ લઉં ને પછી કેરી વેસવા જાવી મૂકી દે તો કેરી મૂકી દે તો કેરી એક ન ખાવાની કેરી બધી વેસવાની છે જો બોલો આપણે ઘર ની કેરી છે તોય મારે કેરી નહીં ખાવાની પણ કેરી ન વેસાય તો ખાજે પણ કેરી તો વેસાય જ જાય ને આ તો કેરી નહીં ખાવાની જો બોલો આંબે થી કેરી ઉતારી મે કેરી પકવી મે અને કેરી ને બકડિયામાં મે ભરી તોય મારે કેરી નહીં ખાવાની પણ એટલે હું તને પગાર તો આપું છું કે હારું હાલ હાલ તો કેરી વેસવા વયા જાવી ઉભા રહ્યો હું શું કહું અત્યારે તો ગામમાં બહુ બધા માણસો કેરી વેસે તો આપણે એક કામ કરવી તો બધાને કેરી ખૂટી જાય પછી કેરી વેસવા જાવી તો કેટલાય બધા પૈસે આવશે આ એમ તો જા કેરી મૂકતે જા એ હારું તમે જોવો એક મહિના પછી કેરી વેસવી છે કેટલાય બધા પૈસે આવશે દાદા હબ હબ કેરી મૂકી દે હારો આઈડિયા આપો લો ભલા દાદા હા કેરી બધી મૂકી દીધી હારું કર્યું હવે શાંતિથી બે હા મમરા ભાઈ આવે તો કેરી ની વાત ન કરતો વાત ફેરવી નાખ એ હારો હે ભલા દાદા કોણ આપણે નાળિયેરી માં નાળિયેર બહુ પાક્યા કા મન બાપા નાળિયેર પાક્યા હું કામ કે નાળિયેરી માં નાળિયેર બહુ આવ્યા એમ કહેવાય એ હારું હે ભલા દાદા સુગર છે ને આવે એ મારા માણા હે ચૂલામાં પ્લાસ્ટિક ખળગાયું ને એટલે પ્લાસ્ટિક ની સુગર ન થાવતી હો કેરી પાકેલી હોય ને એવી સુગંધ આવે છે ક્યાં અમારે કેરી છે થોડી કેરી હતી એ તો અમે કે દુના ખાઈ ગયા કાલે હવે મે ક્યાં આજે કેરી જ ખાધી ઓય બાપા ખાઈ જાય તો ભૂલી જાય ઉભા રહો ઓયડી માં જોઈ આવું કેરી તો છે ઉભા રહો મમરા ભાઈ ઓયડી માં ન જાતા તમે દૂધ ને દહીં ઢોળી નાખશો તો અહીંયા અમારે બકડિયા માં દહીં ને દૂધ ને એવું છે કા ભોળા દીધા ઓય બાપા બકડિયા માં એમ કામ કે તપેલી માં એમ કે ને હે એટલું બધું દહીં છે તો હાલો ને લચ્છી બનાવી પીવી ના રે ના અમારે સાજ બનાવવાની છે હાલો રસપુરી માં ભાગ માં કોને રહેવું ક્યાં છે રસપુરી અરે બધા પૈસા આપો મારા ઘરે રસપુરી બનાવી હું અહીંયા દહીં જાવ અમારે કઈ રસપુરી માં ભાગ માં રહેવું ના અમારે તો ઘર ની કેરી છે બાપા ક્યાં આપણે કેરી છે હું સુગંધ તો આવે જ છે હો ફળા દાદા કેટલી કેરી પાકી કેરી છે જ ને ફળા દાદા પુરાવો તો હું આવડા અને આઘા લઈને વિયો જાવ એટલે ઈવડા એને કેરી ની સુગંધ તો ન આવે આ એમ થાય લે બકુલભાઈ મમરા ભાઈ હાલો તો આપણે ઓલા આંબે જોઈ આવી ને કેરી છે કે નહીં હાલો 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 કેરી તો ખાવી જ છે સારું કર્યું મારો માણા ઓલા ને આમ લઈને વિયો ગયો નકરી કેરી ખાતા સિવાય જાત ના હે આયા ક્યાં કેરીઓ છે તો આયા તો કેરીઓ નથી તે ને તો અમને આયા હું કામ લાવ્યો એ તમને કેવા ઓરડી માં કેટલી બધી કેરીઓ છે એમ હે ઓરડી માં કેરીઓ છે હા દાદા તો ના પડતા તને એ ઈ તો તમને ના જ પાડે ને મને કેરી ન જ ખાવા દેતા તો તમને થોડા કેરીઓ ખાવા દે હવે તો છે ને ઓરડી માંથી કેરીઓ લઈ આવી છે તું એક કામ કર ભોળા દાદા ને વાતો કરાય કે હું મમરા ભાઈ કેરીઓ કાઢી લેવી
પણ એમાં મને શું ફાયદો? અલ્યા આપણે બધી કેરીઓ વેચી દેવું, પૈસા આવશે ને એમાં તને ભાગ આપશું. હા તો વાંધો નહીં, હું તમ તારા વેસાતી કેરી લઈને ખાઈ લઈ. આજા જા જા તો ભોળા દાદાને વાતો કરાય, હમણાં અમે આવી. હા બકુલભાઈ, કેરીઓ વેચવા જાવું ક્યાં? પણ પેલા કેરીઓ તો હાથમાં આવી જવા જો, ગમે ત્યાં વેચી નાખશું. હા ઈ હાસુ. હે મારો માણા ઓલા ને ક્યાં મૂકીને આવ્યો? ભોળા દાદા, હવે મમરા ભાઈ ની બકુલભાઈ ની બળતરા ન કરતા, તમારે હુઈ તો હુઈ જાવ, ઈવડાઈ અહીંયા નહીં આવે. ઈવડાઈ ક્યાં ગયા? બોલા દાદા, બે બકડીયા કેરી હોય તો કેટલા રૂપિયા ની થાય? એ દેશી કેરી હોય તો 1000 રૂપિયા ની થાય. તો 1000 રૂપિયા ના 3 ભાગ પાડવી તો એક જણા ને કેટલા રૂપિયા ભાગ આવે? તું એવું કામ પૂછે? પણ આ તો શું છે, 2-3 જણા એ કેરી નો ધંધો ભાગ માં કર્યો હોય તો એક જણા ને કેટલા રૂપિયા ભાગ માં આવે એ મને ખબર પડે ને. પણ લે તારે ક્યાં કેરી નો ધંધો કરવો તે તું એવી મગજ મારી કરે? એ હારું, હાલો કેરી આવી ગઈ. કેરી? હે ઓલા ક્યાંથી કેરી લાવ્યા? એ મને શું ખબર. હાલો કેરી લઈ લો ફળ દાદા. ના રે ના, અમારે કાઈ કેરી લેવી ના, અમારે તો ઘર ની કેરી છે. હે હમણાં તો તમે ના પાડતા હતા, તમારે કેરી નથી એમ. ઈ તો હું ખોટું કહેતો હતો, તમને કેરી ન દેવી પડે ને એટલે. તે તમે કેરી ન જો તો અમે કઈ થોડા કેરી વગર ના રેવી. જવા વેલા કાકા ની વાડીએ થી વેસવા કેરી લઈ આવ્યા. એ હારું હારું, જાવ કેરી વેસો. આવડા ની પાલી સસ્તા માં કેરી લઈ લો, પછી આપણે મહિના પછી મોંઘા ભાવ માં કેરી વેચી દેખું. હા હા, ઈ હાસુ તારું. બોલો હું ભાવે કેરી આપી? એ 500 રૂપિયા નું બકડ્યું. આ તો બે બકડીયા મૂકી જો, અલ્લો 1000 રૂપિયા આપી દો. હાલો હાલો બકુલભાઈ, આપણે બીજી કેરી લઈ આવી. હાલો હાલો બોલા દાદા, કેરી ઓરડી માં મૂકી દો. હા હા ભાવ, કેરી મૂકી દે. જા તમે જો કેરી નો ટોક કરી લેવો છે, પછી પૈસા બનાવવો. 8000 રૂપિયા આવી ગયા. હાલો તો 500 રૂપિયા મને આપો. પૈસા ભલે મારી પાસે રહ્યા, ઓલા ને ભાગ નહીં દેવો પડે, છેલ્લે ભાગ પાડશું. હા ઈ હાસુ, ઓલા એ પાછી કેરી ઓયડી માં મૂકી દીધી છે. હાલો હાલો લઈ આવી. હાલો હાલો, આજ તો એની નેની કેરી એને જ વેચવી છે. હેલા, આપણે 1000 રૂપિયા માં 2 બકડીયા કેરી લીધી, આપણે મહિના પછી હું ભાવે કેરી વેચશું? એ આપણે 2000 ના 2 બકડીયા વેચવાના. તો એ 1000 રૂપિયા માં સીધો ફાયદો. તો ફાયદો છે એટલે હું તમને કેરી લેવાનું કહું છું. એ ભોળા દાદા, હવે તો બીજા 2 બકડીયા કેરી આવી ગઈ, હવે 1-2 કેરી ખાવ. ના રે ના, કેરી નથી ખાવાની હો, કેરી નો તો ટોક કરવાનો છે. યો બોલો, તમે તો મહિના પછી કેરી ના પૈસા બનાવશો, મારે તો કેરી ખાધા વગર નું રહેવાનું ને. પણ એટલે કેરી ખાઈ લઉં તો થોડા પૈસા બનશે. એ હારું. હમરા ભાઈ, હા હાલો, આ વખતે ભોળા દાદા ને કેરી નથી વેચવાની, ગામ માં વયું જવું છે. હા હા, ગામ માં કેરી નો ડબલ ભાવ આપે છે. ઉભા રહ્યો બકુલભાઈ, મમરા ભાઈ, ભોળા દાદા, આવડાઈ પાસે થી કેરી લઈ લો, ગામ માં કોક કેરી નો ટોક કરતું છે ને, તો પછી આપણે ડબલ ભાવે નહીં કેરી વેચી એકવી. હા ઈ હાસુ. બોલો હું ભાવે કેરી આપી? એ 1000 રૂપિયા નું બકડ્યું. ના રે ના, તો મારે કઈ કેરી લેવી ના. ઉભા રહ્યો ભોળા દાદા, કેરી લઈ લો, ભલે ડબલ પૈસા દેવા પડે. આ તો 2 બકડીયા કેરી મૂકી જો, અલ્યો 2000 રૂપિયા આપી દો. લાવો હાલો, આપણે પાછી કેરી લઈ આવી. એ હારું. ભોળા દાદા, તમારું તો ગામ માં નામ બની જવાનું છે. તો એટલી બધી કેરી નો ટોક કરો એટલે. આ ઈ હાસ હો તારું. યો હું કેરી ઓરડી માં મૂકી દઉં. આ જા જા, હા ભાવ, કેરી મૂકી દે. તમે જો કેરી નો ટોક ઉપર ટોક થવા મળ્યો છે, આખી ઓરડી કેરી ની ભરાઈ જવાની છે. કેમ પણ બકુલભાઈ, ઈની કેરી પાછી 2000 માં વેચી દીધી ને. હાલો હાલો ભાગ પાડો. પણ હમણાં જ ભાગ પાડવા, પૈસા આવે છે તો લીજે રાખવી. આ ઈ હાસુ કા, એની નેની કેરી હોય ને છોળકતા. બોલો. પણ બકુલભાઈ, કેરી પાકે ને એટલે બધી પીળી થઈ જાય એટલે નથી ઓળખતા. પણ કેરી તો નથી ઓળખતા, બકડીયા નથી ઓળખતા ને. એમાં તો આપણે ફાયદો થાય છે. હાલો હાલો, ઓલા એ ઓરડી માં પાછી કેરી મૂકી દીધી છે, લઈ આવી. હાલો હાલો. હે ભોળા દાદા, 3 ભાગ્યા હોય અને 4 બકડીયા કેરી 3000 માં વેચી હોય તો એક જણા ને કેટલા રૂપિયા ભાગ આવે? 1000 રૂપિયા ચોખ્ખો હિસાબ છે. તો વાંધો નહીં. પણ તું એવું હું કામ પૂછે,
પણ આ તો શું છે બકુલભાઈ ને મમરાભાઈ ને વેલા કાકા ત્રણેય કદાચ ભાગમાં કેરી વેચતા હોય તો ઈવડાના કેટલા કેટલા રૂપિયા ભાગ આવે આપણને ખબર પડે ને આ ઈ હા શું કરું બોલા દાદા મમરાભાઈ ને બકુલભાઈ પાસા કેરી વેચવા આવે અને 1000 રૂપિયાને બદલે 1500 નું એક બકરીયું કે ને તોય આપણે કેરી લઈ લેવી છે આટે કેરી તો લેવાની જ છે ને કેરી નો ટોક કિન નાખવો છે પણ હજી કેમ ઈવડાઈ કેરી વેચવા પાસા નો આવ્યા કેરી ખૂટી ગઈ છે ના રે ના મને તો એવું લાગે હજી બે બકડિયા કેરી છે હે તો તું જા ક્યાંક ઈ કેરી લઈને આમ ફરીને ગામમાં વેચવા નો વ્યા જાય એ હારું હું જોતો આવું આ હબ હબ જા મારો માણા આમ ગયો ને તા બે કેરી ખાઈ લો ખબર પડી જાહે ને તો કેરી લઈ જાહે પૈસા લઈ જાહે હવે આપણે બે વાર કેરી વેસવા ગયા તો નો ખબર પડી કેમ પાછા કેરીઓ વેસવા નું આવ્યા એ હવે કેરીઓ નથી વેસવાની ખાવા રાખવાની છે એ હારું તો મને મારો ભાગ આપી દો હાલો એ હાલે 20 રૂપિયા મોસ કઈ ના રે ના 20 રૂપિયા મારે ના જોતા હો તો હાલે 100 રૂપિયા જલસા કરી જા 100 રૂપિયા ની હરખો ભાગ પાડો હાલો હવે ત્યાં ક્યાં કઈ મહેનત કરી કેરી તો અમી ઓઈડી માંથી લાવ્યા પણ મેં મહેનત કરી છે ને હું ભોળા દાદા ને વાતું કરાવતો થો ઓઈડી માં કેરીઓ મૂકવા જતો થો એ તોય હરખો ભાગ તને નહીં મળે તો હું હમણાં ભોળા દાદા ને કહી દઈશ હા તો કહી દે જા તો હમણાં કઈ આવું કહેવાની જરૂર ના હું અહીંયા ઉભો છું મારું છો ભોળા દાદા તમે અહીંયા આવ્યા આવડા જો આપણી કેરીઓ લઈને ભાગ્યા ભાગે એમ થોડો હાલે ભાગો બમરા ભાઈ ઉપર તો ઉપર તો પકડ જો ને ઉભા જો તો જો બોલો ભાગી ગયા ઈ ભલા ભાગી ગયા તને ઢીબો છે ઓય બાપા પણ મને ઉકાન ઢીબો મારી મારી કેરી મને વેસી ઓય બાપા પણ મેં ક્યાં કેરી વેસી બકુલભાઈ ને મમરાભાઈ તમને કેરી વેસી તું ભાગમાં જતો ઓય બાપા